गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 10 की अंदर 19मा लेक्चर की अंदर चैप्टर नंबर छठू त्रिकोण ने टॉपिक आग जुए थे। तो 18मा लेक्चर की अंदर मैं तमने शरत विषय एक दाखिल आखो स्वाध्याय 6.3 पेलो गणेलो। तो स्वाध्याय 6.3 अंदर नीचे बदा है कहीं काम ने लगता नहीं। हमें जे दाखला की मात्र बात करें जे पूछाई सके एवं, तो ये दाखला नंबर 15मो। हवे आपणे 15मो दाखलो समझिए। क्लियर। एक 6 मीटर ऊंचा शिरोलंब वासनो जमीन पर पड़तो पड़छायो 4 मीटर लांबो छे। तो हवे हूँ चालू करूँ छू आ दाखलो गणवानुं। क्लियर। तो आपणे आकृति दोरी लेशुं। 6 मीटर ऊंचो, हालो आ 6 मीटर ऊंचो कोण आपेलू छे? आ वास आपेलो छे, शिरोलंब एटले ऊभो, जमीन पर पड़तो पड़छायो 4 मीटर लांबो छे। आ वास ऊभो एटले जमीन पर आ पड़छायो पड़शे आ बाजू। तो चालो मैं लखी लईए, आ बाजू एक पड़छायो पड़े छे। हवे पड़छायोनी लंबाई आपेली छे 4 मीटर, तो आ लंबाई जाने के केटली छे? 4 मीटर। क्लियर। हवे अहीं आपेलू छे 6, आ केटलू छे? 4। એજ વખતે એક મિનારાનો પડછાયો, મિનારો એટલે આનાથી થોડીક મોટી આકૃતિ દોર લઈ, ચાલો આ મિનારો છે, આ એનો પડછાયો એ જ વખતે પડે છે। ચાલો આ છે કોણ? આપણો મિનારો। અને તેનો પડછાયો 28 મીટર છે। તો આ જે પડછાયો છે એ કેટલો છે? 28 મીટર। મિનારાની ઊંચાઈ શોધો, એટલે આ મેળવવાનું છે કેટલો ઊંચો છે, એ ક્વેશ્ચન માર્ક કર્યું। ચાલો આને જોઈન્ટ કરો, પડછાયો પડે ને તો કયો આકાર બની જાય? ત્રિકોણ। હકીકતે કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો। ક્લિયર। પણ તમારે શું મેળવવાનું છે એ ખાસ ધ્યાન આપવાનું છે, આ બંને એકબીજાને સમરૂપ તો નથી। ક્લિયર। તો હવે હું વાત કરું તો હવે જોવો જોઈએ, આ વાત હું એમ કહું કે આ બંને સમરૂપ ત્રિકોણો છે, બે બાજુઓ છે, તો આપણે કંઈ પાયથાગોરસના ઉપયોગથી ત્રીજી બાજુ નથી મેળવવાની, આ નથી કીધી, આપણે મિનારો ગોતવાનો કીધો છે। તો હું હાલો એને નામ આપી દઉં એ બી સી આ ને પી અને ક્યુ અને આર આપી દીધા નામ। આપણે શું મેળવવાનું છે? મિનારો મેળવવાનો છે। હવે જોવો છે આકૃતિ ઉપરથી તમે એવું સમજી શકો કે પડછાયો કોણ છે? એ બી એ શિરોલંબ વાસ છે, એટલે વાસ તમને આપેલો છે, તથા એ સી રહ્યો ને એને પડછાયો છે, પડછાયો કોણ છે? એટલે બી સી એનો પડછાયો છે। ક્લિયર। હવે જેમ આવી રીતે વાત કરું તો પી ક્યુ એક મિનારો આપેલો છે અને એનો પડછાયો કોણ થાય? તો ક્યુ આર, જે તમને કેટલા મીટર આપેલું છે? 28 મીટર। હવે આ તમને એવું કીધું છે કે એ જ વખતેનો મિનિંગ શું? કે તમને જ્યારે પડછાયાની લંબાઈનું કહેવામાં આવેલું છે, એક 4 મીટર હતી ને 28 મીટર, આ બંને એક જ સમયે માપવામાં આવેલી છે। હકીકતે જે ખૂણો છે એ સી અને આર બે ખૂણા છે, એ બંનેનો શું કહેવાય? આ સી અને આર, એટલે હકીકત અહીંયા તમારું પડછાયાનું અંતર પૂરું થયું ને, આ બાજુ અહીંયા પૂરું થયું, તો આ સી અને આર ખૂણાની દ્રષ્ટિએ વાત કરું તો આ બંને ખૂણા કેવા થઈ ગયા? સરખા। શું કામ? કેમ કે આ અહીંયા ઉપરથી જે પડછાયો પડે છે એ એંગલ દ્વારા અને અહીંયા જે પી એના દ્વારા આપણે દર્શાવે છે, તો આ બંને આપણે ઉચ્છેદ કોણ કહી શકાય? શું કહી શકાય? સી અને આર ને ઉચ્છેદ કોણ, એટલે કે ઉપરની તરફ અવલોકન કરવું, અને સી અને આર બંને શું દર્શાવે છે? એ અને પી માંથી પડછાયાનું માપ એ જ સમયે દર્શાવે છે। ક્લિયર। પડતા પડછાયાનું, તો આ સી અને આર જે પાસે અહીંયા પૂરું થાય છે ટચ, તો આ બંને ખૂણાઓ કેવા થયા? સરખા। હવે આ ઉચ્છેદ કોણ એટલે શું? જે તમારે ત્રિકોણમિતિ ચેપ્ટરમાં આવશે, ઔષેધ કોણ અને ઉચ્છેદ કોણ, ઉપરની તરફ અવલોકન કરીને ઉચ્છેદ કોણ કહેવાય છે। ક્લિયર। તો હું આમ કહી શકું સી ઇઝ ઇક્વલ ટુ આર કહી શકું, અને હજી કંઈક તમને દેખાય છે આકૃતિમાં જુઓ તો આ બંને ખૂણા કેવા દેખાય છે? કાટ ખૂણા અને ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 90। હાલો તમને આખી આકૃતિમાંથી
सरखू बाजू तो सरखी देखाती नहीं, बधी बाजू तो आपी नहीं, पण आकृतिनु अवलोकन व्यवस्थित कर्यु तो तमने मळ्युं शुं सरखू, खूणा सरखा मळ्या। केटला खूणा टोटल सरखा मळ्या? बे। एक सी नामना खूणा सरखा थया ने कोंक थया काटखूणो, एटले सी आर आर ने काटखूणानी वात करूं तो बी आर ए कोण थाय? क्यू। तो बे खूणा सरखा थया तो बे खूणा माटे कई शरत छे? खू खू शरत मुजब। હવે મેં આ શરત સમજાવી હતી, પ્રમેયમાં આવી ગઈ હતી, જે ત્રિકોણના બે ખૂણા સરખા હોય, બે ત્રિકોણના એના બે ત્રીજા ખૂણે બે કેવા જ રહેવાના છે? સરખા જ રહેવાના છે, ત્રીજા ખૂણો મેળવવાની જરૂર નથી। ખૂખું શરત મુજબ હું સીધો જ આવું કહી શકું કે આ ત્રિકોણ એબીસી છે એ સમરૂપ છે, કોને? ત્રિકોણ પીક્યુઆરને। હવે મેં સમરૂપ કહી દીધો તો ખૂણાનો ઉલ્લેખ થઈ ગયો, સમરૂપમાં શું કરવાનું? બાજુની જરૂર પડે, તો બાજુ કોની જોવાની? જેને અનુરૂપ હોય જ લેવાની હોય, તો એ બીને અનુરૂપ બાજુ કોણ છે? એમાં વાસ શિરોલંબ બાજુ આ છે, તો આમાં શિરોલંબ કોણ છે? પી ક્યુ। તો આમ લખાય એ બી છેદમાં પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચાલો બી સી એટલે આ પડછાયો, સામે પડછાય વાળું બાજુ કોણ હતું? ક્યુ આર, બરાબર। હાલો એ બી ને કિંમત મૂકો છ, પી ક્યુ ની મૂકો એ તો મેળવવાનું હતું, બી સી ની કિંમત મૂકો ચાર અને ક્યુ આર ની મૂકો 28। કઈ પ્રોસેસ? ચોકડી ગુણાકાર, તો છ ગુણ્યા 28 ઇઝ ઇક્વલ ટુ 4 પી ક્યુ। હું અહીં બાજુમાં જ કરી લઉં છું એટલે પાછળ ફેરવવું ન પડે, પી ક્યુ ને કરતા બનાવું તો સામેનું પહેલાં એમને એમ લખી નાખવાનું એટલે ભૂલ ન પડે, 6 × 28 જે છે એમને। હવે એની બાજુમાં પી ક્યુની બાજુમાં જે છે એનું કામ આપણે કરવાનું છે, તો કોણ હતું? 4, 4 સંખ્યા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, તો અમે ભાગાકારમાં મૂકી દીધી, ચાલો હવે છેદ ઉડાડી દેવાના। આ આ 4 છે, 4 ના ઘડિયામાં 28, 6 નો આવે 28 તો આવે ને, 4 × 7 = 28, 6 × 7 એટલે 42। એકમ ક્યાં બધાના? મીટર, તો આનો એકમ કેટલો થાય? મીટર। હવે ખાસ કરીને આનો આન્સર ચેક કરજો બધા, કે પી ક્યુ તમને મિનારો હતો કે મિનારો કેટલો ઊંચો હોય એનું તમને લંબાઈ મેળવવાની હતી, તો તમારો જવાબ આવ્યો 42 મીટર। તમે ટેક્સ્ટબુકની અંદર આનો આન્સર ચેક કરી લેજો, તમારો આન્સર આવશે 42 મીટર। ક્લિયર? તો હું વાત કરું 6.3ની અંદર દાખલા જે હતા એનું કામકાજ જોવા જઈએ તો કેવું થયું? પૂરું થયું। આ જે કામના છે ઈજા ચેપ્ટરમાં અમુક ચેપ્ટર છે, આ એક બીજું ચેપ્ટર પ્યોર મેથેમેટિક્સની વાત કરું તો વર્તુળ એ બધાના કામના જે પૂછાય ને એ જ બધા બોર્ડમાં પૂછાતે, જે પ્રમેય હોય એ જ આગળ કામનું હોય તેના જ મથવાનું હોય, વધારે પડતું જોવાનું હોય નહીં। ચાલો 6.3ની અંદર જોવા જાઓ તો આટલું કામ આપણું કમ્પ્લીટ પૂરું થયું। હવે હું વાત કરું તો સ્વાધ્યાય 6.4ની અંદર જોવા જઈશું આપણે। ચાલો 6.3 આપણું કમ્પ્લીટ પૂરું થઈ ગયું, બરાબર। હું જેમ તમને કામ કરાવું છું, જેમ લેક્ચરના મૂકું છું, એવી રીતે તમારે સીડબલ્યુ બનાવવાની છે, એવું કે વચ્ચેના બાકી રહી ગયા કે એવું કે આ ચેપ્ટરમાં નથી વિચારવાનું, તમને બાકી કાંઈ નહીં રહે, બોર્ડમાં પૂછાઈ જાય બધું આવી જશે, એટલે એની ચિંતા કરતા નહીં, ખોટી હળવું કામ તમને આપીશ। સ્વાધ્યાય 6.4, હવે એની વાત કરું તો પેલો જ દાખલો, હાલો એની રકમ એવી છે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળનો અનુક્રમે ६४ સેમી² અને 121 સેમી² આ દાખલો પૂછવાની સંભાવના વધારે હો, કેમ કે આ MCQમાં પૂછાઈ શકે આવા। જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધો। ખાસ ધ્યાન આપજો આ દાખલાની અંદર, તમને આ એક ગણાવું છું ને એક આપ્યો છે, આવા ગમે એ માપ લઈને પૂછી શકાય, તો તમારે રકમ સમજવાની છે, તમે ભણી જ ગયેલા છો, કાંઈ અલગ નથી। ચાલો હવે હું દાખલાના સોલ્યુશનની વાત કરું તો તમને બે ત્રિકોણ આપી જ દીધા છે સમરૂપ, ક્યાં બે ત્રિકોણ છે જવાબમાં? તો ABC અને સમરૂપ DEF આપેલા છે, તો તમને આ દાખલો તો જ આવડશે જો તમને પ્રમેય મેં આ કરાવ્યું હોય તો યાદ આવશે આ કયા પ્રમેયના ઉપયોગથી દાખલો છે, યાદ કરો જે સૌથી છેલ્લે મેં પ્રમેય કરાવ્યો તમને।
કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. યાદ આવ્યો આ પ્રમેય? તો એ પ્રમેય જો દેખાણ શું કામ, કેમ કે આ બે સમરૂપ ત્રિકોણ આપી દીધા, એના ક્ષેત્રફળ આપી દીધા, તો પ્રમેય કોણ હોય? EF એક બાજુ આપીને બીજી મેળવવાની, તો એ જ પ્રમેય થયો, ઓળખતા આવડી ગયું. હવે હું વાત કરું તો જો આ બાજુ જે પ્રમેય છે હું પહેલી વાર આખું લખી નાખું, ચાલો યાદ કરાવી દઉં. શું હતું આપણું પ્રમેય? તો ક્ષેત્રફળનો ગુણોત્તર તો ABC છેદમાં DEF આવું થતું હતું. એ પ્રમેયના આધારે લખું તો અનુરૂપ બાજુ, તો AB છેદમાં DE એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC છેદમાં EF એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ CA છેદમાં FD એનો સ્ક્વેર. ક્લિયર? આવું કંઈક પ્રમેય તમે ભણી ગયા, હવે યાદ આવી ગયું હશે બધાને. હવે હું વાત કરું તો આપણને દાખલાની અંદર આ બધા વચ્ચે બરાબર છે, મેં એવું કીધું તો આ બાજુ સરખી હોય, તો કોઈ પણ રકમમાં જોવાનું છે કઈ બાજુ આપી છે એના આધારે આપણે કામ કરવાનું. ચાલો તો હું વાત કરું હવે, તો ABC છેદમાં DEF જોજો બધા રકમમાં. હાલો આ બે ના જવાબ તમને આપી દીધા છે, મેં પેલા એ બાજુ લખી નાખી. હવે સામે આ ત્રણ માંથી પસંદ કોણ કરવાનું? બધાની જરૂર નહીં પડે, કઈ નહીં લેવાની છે જવાનું. EF 54.15.4 આપેલું છે, BC શોધો. EF ને BC આવતું હોય ક્યાં ગયું? આ બીજા નંબરનું. તો આપણે બીજું જ એક પસંદ કરવાનું છે, BC ના છેદમાં EF એનો સ્ક્વેર, કેમ કે આનો જે જવાબ આવે એ બધા સરખો જ આવશે એવું જ કહેવા માંગે છે. ક્લિયર? ચાલો ABC ની જગ્યાએ હું કેટલા મૂકીશ? આપ્યા છે તેમના ક્ષેત્રફળો અનુક્રમે પેલાનું 64, 64, DEF 121, 121 ઇઝ ઇક્વલ ટુ આ BC ના BC. EF કેટલું છે? 15.4. હાલો આ 15.4 એમને રાખવું, એનો સ્ક્વેર. હવે ખાસ ધ્યાન આપજો, સાદરૂપમાં આપણે સ્ક્વેર છે તો સૌથી પહેલાં શું કરાય? સ્ક્વેરને કાઢી નખાય. સ્ક્વેર કેમને નીકળે નહીં, હું આ વર્ગની નિશાની કાઢી નાખું બગડો, તો આ બગડો તો જ નીકળે. સામે કઈ નિશાની થઈ જાય? વર્ગ મૂળ. યાદ રાખજો, મારે વર્ગ કોઈ પણ નો કાઢવો હોય ને તો જ નીકળી શકે, કેમ કે સામે વર્ગમૂળની નિશાની થઈ જાય. તો ચાલો આ BC કાઢી નાખું, સામે કઈ નિશાની લાગુ પડી જાય? વર્ગમૂળ. તો આપણે આવી રીતે લખાય 64 છેદમાં 121. હાલો હવે આ નીકળી ગયો સ્ક્વેર, તો વધ્યું શું? BC છેદમાં 15.4. ક્લિયર? હાલો હવે શું કરવાનું? વર્ગમૂળ આવડવા જોઈ. આ વર્ગમૂળ મેં પાછો એ પેલો દાખલો છે બધાને ક્લિયર કરાવું, ઘણા જ નથી ખબર પડતી. આ વર્ગમૂળ 2 ને લાગુ પડે, આ 64 ને લાગુ પડે અને 121 ને લાગુ પડે. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ BC છેદમાં 15.4. ચાલો 64 નું વર્ગમૂળ, તો કઈ એવી સંખ્યા છે જે એ જ સંખ્યા વડે ગુણવાથી 64 આવે? તો વર્ગ આવડવા જોઈએ. મેં 1 થી 30 ના તમને કીધેલું હતું કે આ જે બેઝિક છે એ તમને અત્યારે નહીં ખબર પડે, પણ દાખલા આવશે ત્યારે ખબર સમજાઈ જાય, જેને આવડશે ને ફટાફટ જવાબ લખશે. આ 64 નું વર્ગ મૂળું 8 8 64, 121 નું 11 11 નો વર્ગ 121, તો 11 121 નું વર્ગ મૂળ શું થઈ જાય? 11. ચાલો બે બાજુ અંશછેદ છે, કઈ પ્રોસેસ કરશું આપણે? ચોકડી ગુણાકાર. તો 8 × 15.4 ઇઝ ઇક્વલ ટુ 11 × BC. હવે હું બાજુમાં એ લખું છું, સાદરૂપ આપું છું, ધ્યાન આપજો. આપણે BC ને કરતા બનાવવાના છે, તો BC ઇઝ ઇક્વલ ટુ સામેનું એમને મત લખી નાખવાનું, 8 × 15.4 માંથી પોઈન્ટ દૂર કરી દઉં, સાદી બનાવું, શું થઈ જાય? 154 સંખ્યા થઈ ગઈ. હવે છેદમાં 11 ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં આવ્યા 154, તો પોઈન્ટ પછી એક પાછળ જવા દો તો કેટલા નીચે આવશે? 10 નીચે આવશે. ક્લિયર? એક બાજુ આ બાજુ જમણી બાજુ પોઈન્ટે ઠેકડો માર્યો તો નીચે એક મીંડું આવશે. હવે હું વાત કરું તો ચાલો BC ના BC, હવે તમારે શું કરવાનું છે? તો હવે આનું સાદરૂપ આપવાનું છે કે ઉપર 8 છે નીચે, તો આ 10 રહ્યા ને, એને 10 ને ક્યારે સાદરૂપ અપાય નહીં. શું કામ? કેમ કે 10 ને તમે સાદરૂપ આપશો તો એના કરતાં પોઈન્ટ મૂકવો સહેલો પડી જાય. 10, 100, 1000 નામની સંખ્યા નીચે એમને રખાય. હવે હું ઉપર વાત કરું તો 154 ને નીચે 11 છે, તો 154 ભાંગ્યા 11 પણ આપણે કરી શકાય કે શું જવાબ આવશે? તો ઉપર 8 છે ને 11 છે, 8 ને 11 વડે ભાગ નો ચાલે, તો 154 ને 11 વડે ભાગો. તો હું જે સિમ્પ્લિફિકેશન છે, અમુકને ભાગાકારમાં તકલીફ પડે તો હું એ બાજુમાં રફલી તમને
भागाकार करावु छु 154 ભાગ્યા 11 ચાલો 11 એકા 11 15 માંથી 11 જેટ કેટલા વધે 4 ઉઈજા 4 ઉતાર્યા 11 ચોકુ 44 શેષ શું મળી 0 તો ચાલો આ રીતે ભાગાકાર કરો એટલે 11 અને 6 ઉડી જાય કેટલા આવશે ઉપર 14 ચાલો 14 ને 8 14 8 112 છેદમાં કેટલા આવ્યા 10 હવે જુઓ જો આ 10 વડે ભાગાવો તો લાય અહીંયા બબે વડે ને બબે વડે તો એના કરતા વાર લાગે તો હવે આમાં જુઓ જો 112 ભાગા 10 મીંડું કાઢવું હોય તો શું કરવાનું તમારો જોવાનું પોઈન્ટ હકીકતે દેખાતો નથી તો ક્યાં હોય અહીં છેલે જ હોય હવે મારે મીંડું કાઢવું છે તો એને આ ઊંધું કરવાનું આ બાજુ નહીં ડાબી બાજુ કૂદકા મારવાના જેટલા મીંડું હોય એટલે અહીંયા એક મીંડું છે છેદમાં તો મારે કાઢવું છે તો અહીંયાથી એક મીંડું એટલે એક અંક ડાબી બાજુ કૂદકો મારે તો અહીંથી દોડીને ક્યાં આવી જાય બેની આગળ તો જવાબ આવે 11.2 એકમ કોણ હતો આમાં જોઈ લ્યો સેમી બધાયમાં આનો જવાબ કેમાં આવશે સેમી ખાસ કરીને આનો આન્સર આવો પ્રકારનો પૂછાઈ શકે આ દાખલો ક્ષેત્રફળ વાળો હોઈ શકે હવે આમાં ગમે એની બાજુ આપી દીધી હોય કદાચ તમને બીસી ની એફ ની આડે આ એફ ની જગ્યાએ સી આપી દીધી ને એફડી મેળવવાનું કહે ડી આપી દીધું હોય ને એબી કહે તો તમે આ એક દાખલો સમજેલા હોય તો આખો ક્લિયર થઈ જાય હવે વાત કરશું આપણે સ્વાધ્યાય 6.4 ની અંદર જોઈએ તો લગભગ આપણું કામ છે એ બધું કેવું થઈ ગયું પૂરું થઈ ગયું એક દાખલો જે છે એક પૂછાય એવો હતો દાખલો હવે હું વાત કરું તો અમુક બેક માર્ક્સ ની અંદર રાઇડર્સ છે એ રાઇડર્સ આપણે છેલ્લે જોઈ લેશું જે પૂછાઈ શકે એવી જ આપણે જોવાના છે એટલે એની ઉપાધિ પણ નોકે રાઇડર્સ પણ બે માર્ક્સ ની હું લઈ લઈશ વચ્ચે ચાલો હવે હું વાત કરું તો ઉદાહરણ નંબર 11 એ આપણે નવા પેજ ની અંદર કામ કરશું 11મું ઉદાહરણ તમને જે કામના છે એ બધા દાખલા આવી જશે એટલે એની ચિંતા તમારે કરવાની નથી તો ચાલો 11મું ઉદાહરણ જોઈએ ઉદાહરણ 11 ક્લિયર હવે એવી રકમ છે કે એક નિસરણી આ પૂછાય છો આ બધા દાખલા આવા આવે સિમ્પલ સિમ્પલ બે માર્કમાં હોય જ એક નિસરણી દિવાલને અઢેલીને અડકી નહીં ચાલે પણ આમાં અઢેલી લખ્યું છે એટલે અઢેલી લખી નહીં અઢેલીને એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેનો નીચેનો છેડો કોનો નીચેનો છેડો કે વાત કરી છે નિસરણીનો દિવાલથી બે પોઈન્ટ 5 મીટર દૂર રહે અને તેનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે તો નિસરણીની લંબાઈ શોધો ચાલો શું પ્રશ્ન પૂછેલો છે કે એક નિસરણી દિવાલને અડેલીને એવી રીતે ગૂંથવામાં આવે છે કે જેથી તેનો નીચેનો છેડો નીચેનો એટલે હવે સૌથી પહેલાં તો એ વાત કરી દઉં નિસરણી એટલે શું જે અમુકને નહીં ખબર પડતી હોય નિસરણીનો મિનિંગ શું થાય નિસરણી એટલે સીડી કઈ સીડી જે તમે તમારા ઘરમાં ક્યાંય જોયેલી હશે અગાસી ઉપર કે માળિયામાં રાખવા માટે લાકડાની સીડી અથવા લોખંડની સીડી હોય જેને આપણે લઈ શકીને મૂકી શકી તમે કંઈક કામ કરતા હોય ત્યાં જોયેલી હોય તો એને આપણે નિસરણીની વાત એ નિસરણીની વાત કરે છે ક્લિયર ચાલો
तो अपने पहले आकृति बनावशो एटले आवड़ी जशे। एक निसरणी दीवाल ने आ तो पहला हवे निसरणी एटले सीढ़ी क्यां गोठवाई छे दीवाल पासे, तो चलो हूँ एक दौड़ी रहा दीवाल छे। आ शू छे आपणी दीवाल। हवे आ निसरणी ने दीवाल ने एवी रीते अडीन मूकवामां आवे छे जेथी तेनो नीचेनो छेड़ो, नीचेनो कोनो छेड़ो, आ सीढ़ीनो, दीवाल थी 2.5 मीटर। तो सीधी आम गोठवशे निसरणी के आम त्रासी गोठवे, હવે આમ સીધી ગોઠવે તો 2.5 મીટર દૂર જાય ને એ જ બિંદુ ઉપર આવે, તો કેમ ગોઠવી છે આમ ત્રાસી ગોઠવી હોય ને? તો ચાલો આવડી આજે ગોઠવું છું આ નિસરણી તમારી સીડી, ગણિતમાં એને નિસરણી કહે છે, આપણા દેશીની વાત કરીએ તો સીડી। ચાલો હાલો આ દિવાલ કેટલું અંતર છે 2.5 મીટર દૂર, આ 2.5 મીટર क्यों आकार बनो त्रिकोण, क्यों त्रिकोण काटकोण, काटकोण देखाणो। चलो ऊपर नो छेड़ो जमीन थी 6 मीटर ऊंचे होय, नीचे नो छेड़ो होय तो ऊपर नो छेड़ो केटला मीटर छे 6 मीटर ऊंचे होय, तो आटली लंबा ऊंचाई केटली आपी छे 6 मीटर। एक बारी ने अड़के छे तो एक बारी आवी छे, ए बिंदु एटले शू छे के एक बारी छे, तो ऊपर नो छेड़ो जमीन थी 6 मीटर ऊंचे एटला बारी नी ऊंचाई दीवाल बधी आज दीवाल छे એની ઉપર જ કંઈક ઘર હશે ને બારી હશે ને, તો આ દિવાલ ઉપર કંઈક આવ્યું છે, તો એ બિંદુ સમજી લો। બારીને અડકે તો નિસરણીની લંબાઈ શોધો, તો આ ક્વેશ્ચન માર્ક આ મેળવવાનું છે। હાલો દે આ તો જોતા જ આવડી જાય ફટાફટ, રકમ સમજાઈ ગઈ, આકૃતિ ક્લિયર। એટલે કયો ત્રિકોણ દેખાવાનો, પેલા ત્રિકોણનું નામ લખવાનું કે ત્રિકોણ એ બી સી માટે। હાલો આ એબીસી ત્રિકોણ તમને કેવા આકારનો દેખાણો, काटकोण। काटकोण एटले क्यो नियम लागू पड़े तमारे जोवानुं, काटकोण ने बे बाजू त्रिकोणनी देखाती एटले पेलो आँख बंद करीने मूकी ज देवानुं के पायथागोरस प्रमेय मुजब। चलो आपणो पायथागोरस नो प्रमेय शुं कहे छे, चलो काटकोण त्रिकोण में आवड़े ने बधाने बनावता, पायथागोरस नो प्रमेय बनावानो छे। तो कर्ण नो वर्ग, कर्ण कोण छे एसी, एसी स्क्वेर बाकी नी बे बाजुना वर्ग नो सरवाळो ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर जेटलो थाय, तो आ पायथागोरस नो प्रमेय मूकी देवानुं। हवे शुं करवानुं, एसी स्क्वेर तो मेळववाना छे। चलो तो एसी स्क्वेर एमनेम राखीशुं, निसरणी हती ने एसी एटले ए बी केटला छे 6, तो 6 नो स्क्वेर, बी सी केटला छे 2.5, तो 2.5 नो स्क्वेर, 6 નો વર્ગ કેટલો થાય 36 થાય, ક્લિયર। હવે 25 આ 2.5 છે એટલે બધાને તકલીફ પડશે કે આ 2.5 નો મેં તમને એ શીખડાવ્યું છે કે 2.5 ને પોઈન્ટ ભૂલી જાવ, શું આવશે 25, મેં 1 થી 30 સુધીના તમને કીધેલા હતા, મોઢે કરજો ફટાફટ આવડી જાય, રફની જરૂર ન પડે। 25 નો વર્ગ કેટલો થાય, 25 × 25 625 મૂકી દીધા। હવે જુઓ હકીકતે 25 નહોતા 2.5 હતા, એને રફમાં એમ લખો 2.5 × 2.5 આવી રીતે આમ લખો ને, 2.5 × 2.5 આમ તમે લખો। હવે પોઈન્ટ ગણો, આમાં પેલામાં પોઈન્ટ પછી એક અંક, અહીંયા પોઈન્ટ પછી એક અંક, ટોટલ કેટલા અંક થયા 2 અંક। તો જે જવાબ સાદો મળ્યો એના છેલ્લા 2 અંક પેલા પોઈન્ટ મૂકવાનો, છેલ્લા 2 અંકથી જોવાનો પેલો અંક બીજો અંક, તો આવે તો આનો વર્ગ કરો ને 2.5 નો જવાબ આવે 6.25। ચાલો કરો સાદો સરવાળો, 36 વત્તા 6.25, 36 ને 6 42, 42.25। તો આ તમારો જવાબ કોનો મળ્યો, એબી એસી સ્ક્વેરનો મળ્યો, તમારે તો એસી એટલે નિસરણી જ ગોતવાની છે। તો ચાલો એસી એટલે આ વર્ગ દૂર કરવો હોય તો મેં હમણાં સમજાવ્યું, કઈ નિશાની લાગુ પડી જાય, વર્ગમૂળની, સામે જે હોય સંખ્યા એને વર્ગમૂળ લાગુ પડે। ચાલો હવે એસી, હવે આ ન આવડે ને તો આમ કરવાનું, જો આમ પોઈન્ટ દૂર કરી દેવાના, આ પોઈન્ટ વાળો વર્ગમૂળ નો આવડે, તો 42 25, હાલો આ પોઈન્ટ અહીંયા હતો 1 ને 2, બે કૂદકા બારીને જમણી બાજુ જાય તો નીચે મીંડા મૂકવાના આવે, કેટલા મીંડા 2 ગયો 100। ચાલો 42 25, આ 42 25 નું વર્ગમૂળ શું થાય, તો 65, 5 નો એકમ નો છે, ફટાફટ આવડી જાય, શું કામ 6 અને 7 એટલે 6 × 7 = 42 એટલે એ રીતનું જ આપેલું, એના પછીનો ગુણાકાર કરો એટલે 42 એટલે પેલો આંકડો લેવાનો હોય 6, વર્ગમૂળમાં શોર્ટકટ, એકમનો 5 હોય ત્યારે જ આવું થાય, તો 65, 100 નું વર્ગમૂળ કેટલું થાય 10, 10 × 10 એટલે 100,
તો જવાબ આવ્યો 65 ના છેદમાં 10. આ મીંડું છેદમાંથી કાઢવું હોય તો પોઈન્ટ અહીંયા આવે, એટલે આગળ ડાબી બાજુ કૂદકો મારવાનો. તો 6.5 એકમ કોણ છે? મીટર. તો આ એસી એટલે તમારે નિસરણી રહે જે સીડી છે, સીડીની લંબાઈ કેટલી હોવી જોઈએ? 6.5 મીટર. એટલે આવો દાખલો પરીક્ષામાં આવો એકવાર પૂછાઈ ગયો છે આ દાખલો, એટલે ખાસ કરીને ધ્યાન આપવાનું. જો કે અઘરું નથી, આકૃતિ બનાવતા આવડી ગઈ એટલે પાયથાગોરસ તમને કાટકોણ ત્રિકોણ ક્યારેય પણ આકૃતિમાં દેખાય, અને ખાસ કરીને કાટખૂણો દેખાય ને બે બાજુઓ ગમે તે દેખાય, ગમે તે બે બાજુ, એટલે પાયથાગોરસ થી જ આંખ બંધ કરીને ચાલુ કરવાનું. સાચું કરીને સાદુરૂપમાં મેં બધા સ્ટેપ સમજાવ્યા, ચી જોજો જેથી કઈ ભૂલ પડે નહીં. તો જોવા જઈએ તો ઉદાહરણ 11 આપણું પૂછાય એવું હતું. હવે જોવા જઈએ તો આપણું છેલ્લું સ્વાધ્યાય જે છે એવાના દાખલા પૂછાય એવાની આપણે ચર્ચા કરવાના છીએ. તો વાત કરું તો સ્વાધ્યાય 6.5 ની આપણે વાત કરવી છે. એમાંનો પેલો દાખલો, જે સાવ સિમ્પલ છે, કે નીચે ત્રિકોણની બાજુઓ આપેલ છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે? હવે આ તો સાવ સિમ્પલ છે, કાટકોણ સાબિત કરવું હોય તમારે પાયથાગોરસ લાગુ પાડવો જોઈએ, તો કાટકોણ કહેવાય, બાકી કાટકોણ કહેવાય નહીં. તો એક બે દાખલા ગણાવીશ, બાકીના હોમવર્કમાં આપી દઈશ. તે હોમવર્કમાં આ બધા લાઈનમાં જ કરવાના છે, જે આપણે અલગ બુકમાં નથી કરવાનું, હોમવર્ક CW બુકમાં જ કરવાનું છે. તે નક્કી કરો જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ થાય કોઈ પણ ત્રિકોણ આપ્યું હોય એના ઉપરથી, તો તેના કર્ણોની લંબાઈ શોધો. આવો પ્રશ્ન કહેવામાં આવેલો છે તમને, કે નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો તમારે કાટકોણ ત્રિકોણ છે, બાજુઓના માપ ઉપરથી કાટકોણ નક્કી કેમ કરાય? તો હું બે દાખલા ગણાવીશ, 4 આપ્યા છે ટોટલ, એમાંના બે હોમવર્કમાં આવું આપ્યું છે. પહેલી રકમ 7 સેમી, બીજી આપેલી છે 24 સેમી, અને ત્રીજી આપેલી છે 25 સેમી. ચાલો હવે હું વાત કરું તો સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ નક્કી તમારે કરવો હોય તો તમારે જે ત્રણ બાજુ આપેલી છે એમાંથી સૌથી મોટી સંખ્યા એટલે મોટી બાજુ તમારે પસંદ કરી લેવાની. શું કરવાનું? સૌથી મોટી બાજુ, મોટી બાજુનો વર્ગ કરવાનો, સૌથી જે મોટી બાજુ દેખાય નો વર્ગ કરવાનો. આમાંથી મોટી કોણ દેખાય છે? 25. તો 25નો વર્ગ, 25 × 25 625. ક્લિયર? ચાલો હવે શું કરવાનું, બે સંખ્યા વધી. હવે બીજું સ્ટેપ, બાકીની એટલે બીજી બે મોટી સિવાયની બાકીની બે બાજુના વર્ગનો સરવાળો કરવાનો. ચાલો બાકી કોણ હતી? 7. તો 7નો વર્ગ સરવાળો એટલે પ્લસ બીજી બાજુ રહેતી 24નો વર્ગ. 7નો વર્ગ 77 49, 24નો વર્ગ 576, 24 × 24. હાલો આનો તમે કરશો જવાબ એટલે શું આવશે? 2નો સાદો સરવાળો કરો 625. હવે જો જોઈ મોટી બાજુ એનો એક વર્ગ કર્યો જેનો જવાબ બાકીની જે બે બાજુ આપેલી તેના વર્ગના સરવાળા જેટલો થયો, આ પહેલું બીજું. હા તો આ બે જો આપણું કાટકોણ ત્રિકોણ શું કહીએ પાયથાગોરસ, કે કર્ણોનો વર્ગ, કર્ણ હંમેશા કાટકોણ ત્રિકોણમાં મોટી બાજુ કોણ હોય? કર્ણ જ હોય. તો કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય છે. તો હું એમ કહી શકું કે આ ત્રિકોણ કેવો છે?
आ बाजुओ छे एना द्वारा जे त्रिकोण बने केवो थाय काटकोण त्रिकोण शुं काम आपणे बे थई गयो एटले हालो तेथी हजी एक प्रश्न पूछ्यो तो जो काटकोण बने तो कर्णनी लंबाई जणावो तो कर्णनी लंबाई कई सेमी होय आमांथी 25 सेमी छे आ त्रणमांथी कर्ण कोण होय 25 सेमी काटकोण होय तो ज कर्ण थाय बाकी थाय नहीं तो चलो आपणे जे पेलो दाखलो गणो हवे हूँ दाखला नंबर बीजो आपणे चेक करावीश क्लियर बीजो पेलो ने बीजो त्रीजो ने चौथो होमवर्क में आपी दईश एटले पेला बीजा जेवा ज हशे चलो त्रण सेमी आठ सेमी अने छ सेमी आ त्रण बाजू उपरथी तमारे नक्की करवानुं छे के आ जे त्रण बाजुओ छे एना द्वारा जे त्रिकोण बनशे ई काटकोण हशे तो पेलू स्टेप शुं के सौथी मोटी बाजूनो वर्ग सौथी मोटी बाजूनो वर्ग करवानो छे मोटू कोण देखाय जमत संख्या आठ आठ नो वर्ग 64 हवे बीजू स्टेप चेक करवानुं के बाकीनी बे बाजूना वर्गनो सरवाळो चलो बाकीनी बे बाजू कई कई छे आठ सिवायनी तो त्रणनो वर्ग प्लस छनो वर्ग त्रणनो वर्ग केटलो थाय त्रण तेरी नौ ने छनो वर्ग 36 36 ने 10 46 ने 1 45 बात करवो एटले क्लियर 64 ने 45 सरखा कहेवाय नहीं तो आ जे बाजू आपी छे काटकोण त्रिकोणनी नथी काटकोणनी होय तो ज कर्ण मळे काटकोण नथी आना द्वारा जे बने ए काटकोण त्रिकोण नथी खास करीने एच डब्ल्यू नी अंदर कंटीन्यू हो लखू छू कंटीन्यू नो मीनिंग आ बीजू कर्यू तो त्रीजू ने चौथु आरजी छे आमां ज गणवानुं छे एटले ओन तमारू एच डब्ल्यू त्रीजो दाखलो अने चौथो दाखलो गणवो सी डब्ल्यू बुकमां चलो आ एक नथी ने एक छे बेनो एक गणायो तो ला ત્રીજા ને ચોથા માં આવું બે માંથી એક જ પોસિબિલિટી વાળા દાખલા હશે એટલે આને ચેક કરતા પણ તમને આવડી જાય તો આજના લેક્ચર ની અંદર આપણે અહીંયા સુધી રાખશું ધન્યવાદ આભાર